ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. અડવાણીજી પરમ દિવસે અમદાવાદમાં હતા. સિંધી ભાઈઓના સંમેલનમાં આવ્યા હતા અને ત્યાં અડવાણીજીએ એક અદ્ભુત સવાલ પૂછ્યો. બહુ વિચારશીલ પુરુષ છે, બહુ સિનિયર રાજનીતિજ્ઞ છે અને એમણે જે સવાલ પૂછ્યો છે એ સાંભળીને હું તો આફરીન થઈ ગયો, ફિદા થઈ ગયો અડવાણીજી પર. અડવાણીજી 80 વર્ષની ઉંમરે પૂછી રહ્યા છે, આઝાદીના 60 વર્ષ પછી અડવાણીજીએ એ સિંધી ભાઈઓના સંમેલનમાં એક સવાલ કર્યો, એટલે બહુ વિચારી રહ્યા છે ઘણા બધા વખતથી, પણ એમણે જાહેરમાં પહેલી વાર આ સવાલ પૂછ્યો છે એટલે બહુ અગત્યનો છે. અડવાણીજી કહી રહ્યા હતા, જે સંદેશ અખબારમાં અહેવાલ છે, કે ઇન્ડોનેશિયા જે મુસ્લિમ દેશ છે એની તમામ નોટો ઉપર ગણપતિની તસવીર છાપવામાં આવે છે. આપણે ત્યાં જેમ મહાત્મા ગાંધીની તસવીર છપાઈ છે એમ ઇન્ડોનેશિયામાં દરેક નોટ ઉપર ગણપતિ મહારાજની તસવીર હોય છે. આપણા આ પીઢ રાજકારણી પુરુષ છેક પરમ દાડે કહ્યું કે જો એક મુસ્લિમ દેશમાં ગણપતિની તસવીર રૂપિયાની નોટો પર છપાતી હોય તો આપણે આ ભારતમાં કેમ નથી કરી શકતા. અદ્ભુત સવાલ છે અડવાણીજીનો, કે ભારતની નોટો ઉપર ગણપતિની તસવીર કેમ નથી હોતી. લક્ષ્મીજી, કુબેર એમની તસવીર ભારતની નોટો પર કેમ નથી હોતી. હવે આ સવાલ જે આવ્યો છે એ ભારતના માજી હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, 7 વર્ષ સુધી અડવાણીજી ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર રહ્યા છે. 7 વર્ષ પર અડવાણીજીએ 7-7 વર્ષ સુધી આ દેશ પર રાજ કર્યું છે અને અડવાણીજી હવે રહીને એમનું શાસન ગયાના 7 વર્ષ પછી લોકસભામાં નથી પૂછતા, અમદાવાદના એક સંમેલનમાં પૂછી રહ્યા છે કે ભારતની નોટો પર આપણે ગણપતિ કેમ છાપી નથી શકતા. મજાની વસ્તુ એ છે અડવાણીજી કે આ સવાલ તમારે પૂછવાનો નથી, આનો જવાબ તમારે આપવાનો છે. આ સવાલ અમે તમને પૂછીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વના નામે કેન્દ્રની સરકાર કબજે કરી લીધી, રામ મંદિર, હિન્દુત્વ, ભારતીયતા આ બધાના નામે તમે સરકાર કબજે કરી દિલ્હીમાં 7 વર્ષ બેઠા, જે વાત તમારી સત્તા ગયાના 7 વર્ષ પછી તમને અમદાવાદમાં આવીને સૂઝે છે. મિસ્ટર અડવાણી, મારો સવાલ છે કે તમે જ્યારે દિલ્હીમાં સત્તામાં બેઠા હતા
તમે સર્વે સર્વા હતા, વાજપેયીજી વડાપ્રધાનના તમે જમણા હાથ હતા, અને સાચું કહું તો તમે વિચાર પુરુષ હતા, તમે હિન્દુત્વની ધરોહર સંભાળતા હતા. વાજપેયીજી નહીં, વાજપેયીજી તો મોડરેટ ભાજપવાદી હતા, મોડરેટ જનસંઘી હતા. હિન્દુત્વની જવાબદારી તમારા ખભા પર હતી. 7-7 વર્ષ સુધી દિલ્હીમાં સત્તા પર બેઠા ત્યારે મિસ્ટર અડવાણી, તમને કોઈ દિવસ વિચાર નહીં આવ્યો કે આપણે નોટો પર એક બાજુ ગાંધીજીની તસવીર છાપીએ, બહુ સરસ વસ્તુ છે, બીજી તરફ લક્ષ્મીજી, કુબેરજી, ગણપતિ એમની તસવીર છાપીએ? મારી સીધી વાતના દર્શકોને ખબર છે કે હું 2002 થી ચિલ્લાઈ ચિલ્લાઈને કહી રહ્યો છું કે ભાજપ હિન્દુવાદી છે એટલું પુરવાર કરવા માટે પણ કેમ 1000ની 100ની નોટો પર લક્ષ્મી અને કુબેરના ફોટા નથી છાપતી? હું 2002 થી કહી રહ્યો છું, જ્યારે અડવાણીજી સત્તા પર હતા. ગુજરાતમાં હિન્દુ હૃદય સમ્રાટ મુખ્યમંત્રી હતા, છે, હજુય છે, 8 વર્ષ થયા. તો સવાલ મારો ભારતવાસીઓનો, હિન્દુઓનો અડવાણીજીને છે કે તમે 7 વર્ષ સત્તા પર રહ્યા, આ સત્તા પર રહ્યા ત્યારે અડવાણીજીને ક્યારેય પણ સપનામાં પણ ગણપતિ નહીં આવ્યા, લક્ષ્મીજી નહીં આવ્યા, કુબેર નહીં આવ્યા, ત્યારે ગણપતિની તસવીર છાપવી જોઈએ એવું ભાન અડવાણીજીને નહીં થયું? અને 7 વર્ષ પછી હજુ તો તમે અફસોસ કરો છો કે આપણે ત્યાં કેમ આ સંભવ નથી. અરે વિરોધ પક્ષમાં છો, બીજા નંબરનો પક્ષ છે તમારો. તમે લોકસભામાં પ્રાઇવેટ બિલ રજૂ કરીને પણ આ માગણી કરી કોઈ દિવસ? મને, હું ભાજપી છું, હું સ્વીકારું છું જાહેરમાં કે હું અંદરથી ભાજપનો ટેકેદાર છું, અને જાહેરમાં એમ પણ કહું છું કે મને સૌથી વધારે ગુસ્સો કોંગ્રેસ કરતા પણ ભાજપ પર આવે છે, કારણ કે એમનો હિન્દુવાદ નકલી હિન્દુવાદ છે. સત્તા પર બેઠા રામ મંદિર નહીં કર્યું, હું એ વાત સ્વીકારી શકું છું કે ભાઈ યુપીએની સરકાર હતી, બીજા પક્ષો એમને નહીં કરવા દેતા. સત્તા પર હતા, કાશ્મીરની 370મી કલમ દૂર નહીં થઈ, હું સમજી શકું છું કે બંધારણ સુધારવાનું હતું, એટલી બહુમતી એમની પાસે, યુપીએ પાસે પણ નથી, ચાલો માફ. પણ તમે જે વાત રાડ્યા પછી કરી રહ્યા છો, 7 વર્ષે કરી રહ્યા છો રાડ્યા પછી, સત્તા ગયા પછી, તો એ વાત સત્તા પર હતા ત્યારે કોઈ દાડો કરી છે અડવાણીએ? હવે ફરી વડાપ્રધાન થવું છે, ફરી કેન્દ્રમાં સત્તા પર આવવું છે એટલે અમને ગણપતિ યાદ આવે છે, હવે અમને ઇન્ડોનેશિયાની સંસ્કૃતિ યાદ આવે છે. આ નકલી હિન્દુવાદીઓ છે એનો મને વધારે ગુસ્સો છે. શા માટે? હું તો એમ કહ્યું છે, મેં પહેલા પણ બહુ વાર કહ્યું છે, જે મારા નિયમિત દર્શકો છે જાણે છે, મેં કહ્યું કે વાજપેયીજીએ, અડવાણીએ 1000 રૂપિયા 5000 રૂપિયાની નોટો પર લક્ષ્મીજી, કુબેર, ગણપતિને છાપીને તૈયાર કરાવી દેવાની હતી, અને માનો કે સુપ્રીમ કોર્ટમાંથી કે રાષ્ટ્રપતિ મારફતે કે સંસદમાં તોફાન થાય અને એમ કહેવામાં આવે કે આ નોટો બજારમાં નહીં મૂકી શકાય, મને હુકમ આવી ગયો સુપ્રીમ કોર્ટનો કે આવી ભગવાનના ફોટાવાળી, હિન્દુ ભગવાનના ફોટાવાળી નોટો નહીં મૂકી શકાય. જો વાજપેયીજીએ આવી નોટો છાપી હોત, અડવાણીએ આવી નોટો છાપી હોત,
અને સુપ્રીમ કોર્ટને કારણે, રાષ્ટ્રપતિને કારણે, સંસદને કારણે એ નોટો ચલણમાં ન મૂકી શકાયું હોત અને એ દિવસે અડવાણીજી વાજપેયીજીએ રાજીનામું આપી દીધું હોત અને કહ્યું હોત કે આવતી વખતે અમે 3/4 બહુમતીથી આવીશું, બંધારણ સુધારીશું અને આ નોટો અમલમાં લાવીશું, તો કદાચ ઇતિહાસ જુદો હોત. પણ 2004ની જ્યારે ચૂંટણીઓ આવી ત્યારે અડવાણીજીને નહીં સૂજ્યું આવું કે આ નોટોના નામે, નોટોના કારણે, નોટો પર છાપેલી ભગવાનની તસવીરોને કારણે અમે રાજીનામું આપી દઈએ, સત્તા છોડી દઈએ અને નવેસરથી ચૂંટણી માંગીએ. એવું એમને નહીં સૂજ્યું. હવે 7 વર્ષે એ ડાપણ કરી રહ્યા છે, સત્તા નથી, કશું કરી શકે એમ નથી. ત્યારે હવે એમને યાદ આવે છે કે ઇન્ડોનેશિયા આવું કરી શકે છે. ભાઈ, ઇન્ડોનેશિયાની અંદર એમની જે એરલાઇન્સ છે, મુસ્લિમ દેશની એરલાઇન્સ છે, એનું નામ ગરુડા એરલાઇન્સ છે. વાજપેયીજીની સરકારે એર ઇન્ડિયાને ઇન્ડિયન એરલાઇન્સ ભેગી કરી અને એનું નામ આપ્યું ઇન્ડિયા. અડવાણીજી, એ વખતે તમારે એનું નામ આપવાનું હતું ઇન્ડિયન ગરુડ, નહીં કર્યું. તમે તે વખતે તમે પણ લીલા સાફા બાંધીને ઇફ્તિયારની પાર્ટીઓ કરી. 2004ની ચૂંટણી પહેલા વાજપેયીજી એમ કહ્યું કે હું 2 કરોડ, કદાચ આંકડો એમણે ખોટો કહ્યો, 2 કરોડ નહીં, 2 લાખની ઈચ્છા હશે. પણ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ એમની ઈચ્છા હતી કે 2 લાખ ઉર્દુ શિક્ષકોને હું નોકરી પર રાખું. આ એમની જાહેરાતો હતી. મને ગમે, મને 2 લાખ ઉર્દુ શિક્ષકોને નોકરી પર રાખવામાં આવે અને મને કોઈ ઉર્દુ શીખવાડે તો હું એના જેવો આભારી કોઈનો ન થાઉં. મને ઉર્દુ શીખવું છે, બહુ જાનદાર ભાષા છે. મને સંસ્કૃત પણ શીખવી છે અને ઉર્દુ પણ શીખવી છે, મને વાંધો નથી. પણ તમારી ચૂંટણી પહેલાની જાહેરાતો શું હતી એ યાદ કરો અડવાણી. તમે ચૂંટણી પહેલા સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા બનાવીશું, ફરજિયાત કરીશું એવી તમારી જાહેરાતો નથી. તમારી જાહેરાતો હતી 2 કરોડ ઉર્દુ શિક્ષકોને નોકરીમાં રાખીશું. પછી સુધારો આવ્યો કે વાજપેયીજીની ઉંમર છે, થોડી ભૂલકણા પણ શરૂ થઈ ગયું છે. 2 કરોડ નહીં, 2 લાખ છે, 2 લાખ ઉર્દુ શિક્ષકોને. ત્યારે પણ મેં કહ્યું હતું કે 2 લાખ ઉર્દુ શિક્ષકોને નોકરી આપવી હોય તો આખા દેશને ફરજિયાત ઉર્દુ શીખવવું પડે. મને તો એનો પણ વાંધો નથી. પણ અડવાણીજીને જે હવે અફસોસ થાય છે, રાંડી રાણભાઈને અફસોસ થાય એવા અફસોસ થાય છે. ધણી મરી ગયો પછી પેલી ભાઈ રડે છે કે તમે મને કહેતા હતા કે આમ કરો, મેં કર્યું હોત તો કેટલું સારું, મેં તમારી આમ કાળજી રાખી હોત તો કેટલું સારું. અરે ભાઈ, હવે રડીને શું કરો છો? હજુ અડવાણી એમ નથી કહેતા, સમજો મને, અડવાણી સામે જે વાંધો છે એ અહીં છે. એ અધિવેશનમાં કહે છે કે આવું કેમ નથી થઈ શકતું. જાણે અધિવેશનમાં સામે બેઠેલા સિંધી ભાઈઓએ નોટો છાપવાની છે નવી, એ દેશને કહી રહ્યા છે કે આવું કેમ નથી થતું. અરે ભડવીર છો, હિન્દુવાદી છો તો એવી જાહેરાત કરે ભાજપ અડવાણીજી કે અમારી ફરી સત્તા આવશે તો અમે નોટો ઉપર ગણપતિજીના, સરસ્વતી, આપણે લક્ષ્મીજીના, કુબેરના ફોટા છાપીશું. અફસોસ શેના માટે વ્યક્ત કરે છે? સૌથી મોટો વિરોધ પક્ષ છે, આજે નહીં કાલે 2012ની નહીં 2018ની ચૂંટણીમાં સત્તા પર આવવાનો છે. તો આટલી જાહેરાત કેમ નથી કરી શકતો?
કે અમે સત્તા પર આવીશું તો હવે ભૂલ થઈ ગઈ પાછળ, કદાચ વાજપેયીજીને કારણે હું ન કરી શક્યો, હવે હું સત્તા પર આવીશ, હું વડાપ્રધાન થઈશ તો 100ની નોટ પર, 500ની નોટ પર, 1000ની નોટ પર ગણપતિજી લક્ષ્મીજી કુબેરના ફોટા હશે. કરે જાહેરાત. ભાજપ જો સાચો હિન્દુવાદી હોય તો એક બીજી પણ જાહેરાત કરે. જે લોકો ભાજપ અને નરેન્દ્રભાઈના નામે બિલકુલ તૂટી પડે છે, કોઈ વાત સાંભળવા તૈયાર નથી, ફેસબુક પર ઇન્ટરનેટ પર તમે નરેન્દ્રભાઈ માટે કશુંક પણ લખો એટલે 50 જણા તૂટી પડે તમારી પર, ગાળા ગાળી પર ઉતરી જાય છે, હું એમને કહેવા માંગુ છું કે ભાજપ જો સાચો હિન્દુવાદી હોય તો કોમ્યુનલ વાયોલન્સ બિલ જે કોંગ્રેસ લાવી રહી છે અને ભાજપ એનો વિરોધ કરી રહી છે, કારણ કે બિલ બિલકુલ ગંદુ છે, બિલકુલ નિષ્ઠાની પરાકાષ્ઠાએ કોઈએ ડ્રાફ્ટ કર્યું છે. કોઈ પણ જગ્યાએ તોફાન થાય એટલે હિન્દુઓએ તોફાન કર્યું એવું પ્રિઝ્યુમ કરવાનું છે. હિન્દુઓ તોફાની છે, હિન્દુઓ ગુંડા છે, હિન્દુઓ મવાલી છે, હિન્દુઓ ઉલ્લડખોર છે, એવું એ બિલમાં લખવામાં આવ્યું છે. જો ભાજપ, નરેન્દ્રભાઈ, અડવાણીજી, પ્રવીણ તોગડિયાજી આ બધા હિન્દુવાદી હોય તો આજે હું એમને એક પડકાર ફેંકું છું. ભાજપ એટલું ન કે અમે આ કોમ્યુનલ વાયોલન્સ બિલનો વિરોધ કરીએ છીએ, ભાજપ છાતી ઠોકીને એમ કે કોંગ્રેસ જો આ બિલ લાવવાની ભૂલ કરશે તો અમે એને પાસ તો નહીં જ થવા દઈએ, લોકસભા તો નહીં જ ચાલવા દઈએ, પણ જ્યારે અમારી સરકાર આવશે ત્યારે જ્યાં હિન્દુ માઇનોરિટી શબ્દ છે ત્યાં મેજોરિટી કરી દેવામાં આવશે, જ્યાં મેજોરિટી શબ્દ છે ત્યાં માઇનોરિટી કરી દેવામાં આવશે, અને અમે આ બિલને બિલકુલ ઊંધું પછાડીને પસાર કરીશું. કોંગ્રેસ આ બિલમાં એમ કહી રહી છે કે તોફાન થાય તો હિન્દુઓ જવાબદાર છે, મેજોરિટી જવાબદાર છે, તો ભાજપની સરકાર જો જીતશે આવશે તો અમે એવું બિલ લાવીશું જેમાં જોગવાઈ હશે કે કોઈ પણ તોફાન થાય દેશમાં માઇનોરિટી જેના માટે જવાબદાર છે એવું અમે નવું બિલ લાવીશું. ભાજપ કે ચૂંટણીમાં, જાહેર સભામાં, એના ઢંઢેરામાં કે અમે આવું બિલ લાવીશું, પણ ભાજપ નહીં કે એ બિલનો વિરોધ કરે છે એટલા પૂરતો કે હિન્દુઓના મત મળે. પણ કોંગ્રેસ જે છાતી ફાડીને મુસલમાનો માટે પ્રેમ બતાડે છે, હિન્દુઓના મત ગુમાવવાની બીક રાખ્યા વગર મુસલમાનોને જે પ્રેમ કરે છે, એવો પ્રેમ ભાજપ હિન્દુઓને નથી કરતું. મારો વાંધો ત્યાં છે. ભાજપ કહે કે અમે પણ આ બિલ લાવીશું, કોમ્યુનલ વાયોલન્સ બિલ, ખાલી જ્યાં કોંગ્રેસે મેજોરિટી લખ્યું છે ત્યાં અમે માઇનોરિટી લખીશું, જ્યાં માઇનોરિટી લખ્યું છે ત્યાં મેજોરિટી લખીશું. એટલે આ કાયદામાં જે જોગવાઈ છે કે હુલ્લડ થાય, તોફાન થાય, કોમ્યુનલ રાટ થાય, મારામારી થાય તો હિન્દુઓને જામીન ના મળે અને મુસલમાનોને મળે, આ કોંગ્રેસનો મત છે. ભાજપ કહે કે અમારો મત એવો છે કે તોફાન થાય, મારામારી થાય, ઝઘડા થાય તો હિન્દુઓને જામીન મળે અને મુસલમાનોને ના મળે. હું કોંગ્રેસનો વિરોધી હોવા છતાં કોંગ્રેસની હિંમતને દાદ દઉં છું કે આવું બિલ તો લાવી શકે છે. તમે 7 વર્ષમાં આવું બિલ લાવ્યા કે હિન્દુઓ સામે કોઈ પણ તોફાન થશે તો મુસલમાનને 6 વર્ષની સજા થશે ને હિન્દુને 6 મહિનાની સજા થશે. કોંગ્રેસ આવું બિલ લાવી છે તો હવે ભાજપ એનો જવાબ આપે કે અમારી સરકારમાં આ બિલને અમે ઊંધું પાડી દઈશું. હું આશા રાખું છું કે ભાજપ આવું કહે, પણ નહીં કહે, કારણ કે એમનો જે હિન્દુવાદની જે વાતો છે ને એ તકલાદી છે. આજે ભાજપ સાચા દિલથી હિન્દુવાદી થઈ જાય તો 85% લોકો હિન્દુ છે આ દેશમાં, એમને 3/4 બહુમતી મળે,
પણ નથી મળતી કારણ કે અડવાણીજી 7 વર્ષ સત્તા પર રહ્યા ત્યારે એમને નોટો પર કોનો ફોટો છપાય છે એ જોવાની વિચારવાની ફુરસત નથી. યશવંત સિંહા અને જસવંત સિંહા બે સિંહ 7 વર્ષ નાણાં પ્રધાન રહ્યા. એમણે ચિંતા નહીં કરી કે ગાંધીજીનો એકલાનો ફોટો છપાય છે, લક્ષ્મીજીનો, કુબેરનો, ગણપતિનો ફોટો નથી છપાતો. સત્તા નથી, લટકી પડ્યા છે, સત્તા મેળવવી છે ત્યારે અમને વિચાર આવે છે કે આવું કેમ નથી. હજુ પણ એમ નથી કહેતા કે અમે આવીશું તો આ કરી બતાડીશું. એટલે અડવાણીજીને ભગવાન સત્તા આપે, ફરી વડાપ્રધાન બનાવે. અત્યાર સુધી તો નાયબ વડાપ્રધાન રહ્યા છે અને બની શકે છે જો એ હિંમતથી છાતી ખોલીને આ બે વાત જાહેર કરે કે અમે સત્તા પર આવીશું તો નોટો પર આ ભગવાન હિન્દુ ભગવાનોના ફોટા છાપીશું, અને હિંમતથી જાહેર કરે કે કોમ્યુનલ વાયોલન્સ બિલમાં જેટલી સજાઓ હિન્દુ માટે રાખી છે, જેટલી કડક જોગવાઈઓ હિન્દુઓ માટે છે અને તોફાનીઓ હિન્દુઓ છે એમ લખ્યું છે, ત્યાં ત્યાં અમે લખીશું કે તોફાનીઓ માઇનોરિટી છે, સજા માઇનોરિટીને વધારે કરવી. પણ મને ખાતરી છે કે અડવાણીજી આમાંથી કશું જ કરી શકે એમ નથી, કારણ કે એમનો હિન્દુ પ્રેમ નકલી છે, એમનો મુસ્લિમ પ્રેમ પણ નકલી છે. ન તો એ સાચા હિન્દુવાદી છે, ન એ મુસલમાન તરફી છે. અને એમના નેતૃત્વમાં ભાજપ જે ખાડે ગયું વાજપેયીજીના રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયા પછી, એનું આ એકમાત્ર કારણ છે, ડોંગલી નેતાગીરી છે. આપણે આશા રાખીએ કે ભાજપમાં કોઈ સાચો હિન્દુવાદી પેદા થાય અને ભાજપ સાચો હિન્દુવાદી પક્ષ બને. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીએ.